સુરતના કંતારેશ્વર મહાદેવ મંદિરના પ્રાગટ્ય દિવસની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશેષ પૂજા આરતી કરવામાં આવ્યા હતા. સાથે જ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ આ ખાસ દિવસે ભક્તોએ ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે, જેના પ્રાગટ્ય દિવસની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલ મુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કરેલા. સૂર્યદેવે કપિલ મુનિને વરદાન સ્વરૂપે પોતાના તેજરૂપી શિવલિંગને અહીં પ્રગટાવ્યું હતું. પ્રાચીન સમયમાં કપિલ મુનિએ ભાદરવા વદ 6ના દિવસે અહીં તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી અને આ દિવસે 12,000 વર્ષ જૂના આ મંદિરમાં શિવલિંગની સ્થાપના દિન નિમિત્તે આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભક્તો દ્વારા પ્રાગટ્ય દિનની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે કંતારેશ્વર મહાદેવજીને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો અને ભક્તો દ્વારા કેક કાપી ઉજવણી કરાઈ હતી. સાથે જ આ ખાસ દિવસે ભક્તોએ ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. બોલો શ્રી કાંતારેશ્વર મહાદેવ. આજે શ્રી કાંતારેશ્વર મહાદેવ રાજાનો પ્રાગટ્ય દિવસ છે. ભાદરવા વદ 6ને દિવસે સૂર્યનારાયણ ભગવાન સાક્ષાત આ ધરતી પર અવતરિત થયા હતા અને કપિલ મુનિને વર માંગવા કહ્યું. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે અમે તો સાધુ સંતો મહંતો, અમને વરદાનની કોઈ આવશ્યકતા નથી. પણ તે છતાં કપિલ મુનિ ભગવાને કહ્યું કે તમારે કદાપી મારા આ ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં. ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મારી પ્રખંડ ઉર્જાથી ધરા ફાટી જશે, તમે શિવજીને બોલાવો. એટલે સૂર્ય રૂપમ મહેશમ, એટલે કાંતારેશ્વર, કાંતારની જાળી. કાંતાર શબ્દ સંસ્કૃત છે. કાંતાર એટલે વન, કાંતાર એટલે વન, અને કાંતારની જાળીમાંથી ભગવાન પ્રગટ થયા એટલે મહાદેવજીનું નામ કાંતારેશ્વર મહાદેવ પડ્યું છે. આજે ભગવાન શ્રી કાંતારેશ્વર મહાદેવ દાદાનો પ્રાગટ્ય દિવસ છે એટલે આજે વિશેષ પૂજા. આજે કાંતારેશ્વર મહાદેવની અંદર આજે મને પોતાને સોમનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા એવું લાગે છે. અને એની સોમનાથની સાથે મને આજે કાંતારેશ્વરમાં કેદારનાથના પણ દર્શન થાય છે. તો ભગવાન કાંતારેશ્વર મહાદેવ રાજાને પ્રાર્થના કરો કે તમામ ભક્તજનોએ તન મન ધનથી જે કંઈ પણ આપણને અર્પણ કર્યું છે, પુષ્પરૂપી અમારો પ્યાર અર્પણ કર્યો છે, એ આપ અમારી કરેલી પૂજાનો આપ સ્વીકાર કરજો. અને સુરત શહેર અને સમગ્ર વિશ્વમાંથી જે કોરોના નામ મહાબીમારી છે એને ભગવાન આપ જ દૂર કરી શકો એમ છો, એટલે તમારા ચરણોમાં કોરોના મહામારીને પણ દૂર કરવા માટે તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.